તો આ તરફ વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોની નારાજગીનો સામનો કરી ચૂકેલી ભાજપ સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં ખેડૂતોની ખફગી વ્યવહારવાનું સાહસ કરવાના જરા પણ મૂળમાં નથી. ખેત પેદાશોના ઓછા ભાવ, વીજળી નહીં મળવી, મોંઘી દવાઓથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આક્રોશને શમાવવા માટે રૂપાણી સરકારે એક મોટી યોજના સ્વરૂપે ફટકાર્યો છે માસ્ટર સ્ટ્રોક, જેનું નામ છે સ્કાય. ગુજરાત સરકારે જે યોજનાની જાહેરાત કરી છે તેનું નામ છે સૂર્ય શક્તિ કિસાન યોજના. એસકેવાયના ટૂંકા નામથી ઓળખાશે આ પ્રોજેક્ટ. આ યોજના અંતર્ગત ખેડૂતોને સૂર્ય શક્તિથી વીજળી ઉત્પન્ન કરી ખેતી કરવા માટે સોલાર પેનલ આપવામાં આવશે. જોકે આ સોલાર પેનલ ખરીદવા ખેડૂતે કુલ કિંમતના માત્ર 5% રકમ જ ખર્ચવી પડશે, કારણ કે કુલ કિંમતના 60% રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર સબસિડી સ્વરૂપે આપશે. બાકીની 35% રકમ માટે પણ રાજ્ય સરકાર ખેડૂતો વતી 7 વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે. મહત્વની વાત એ છે કે ખેડૂતો આ સોલાર પેનલને પોતાના ખેતરમાં લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકશે. એટલું જ નહીં, જે વધારાની વીજળીનું ઉત્પાદન ખેડૂત કરશે તે વીજળીની ખરીદી સરકાર કરશે. લાભાર્થી ખેડૂત પાસેથી સરકાર 25 વર્ષ સુધી વીજળી ખરીદશે. આ વીજળી ખરીદી માટે સરકાર 7 વર્ષ સુધી ખેડૂતને 7 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે રકમ ચૂકવશે, જ્યારે બાકીના 18 વર્ષ માટે પ્રતિ યુનિટનો ભાવ રહેશે 3 રૂપિયા 50 પૈસા. એવી ગણતરી છે કે સોલાર પેનલ ખરીદવા ખેડૂતે જે મૂડી રોકાણ કર્યું હશે તે રકમ પણ તેને વીજ વેચાણથી પરત મળશે. 8 થી 18 માસ સુધીમાં તેને પોતાની રકમ પરત મળવાની ગણતરી છે. એસકેવાય પ્રોજેક્ટ માત્ર કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેનો જ પ્રોજેક્ટ છે, જે અંતર્ગત 1 હોર્સ પાવર દીઠ 1.25 કિલોવોટની સોલાર પેનલ અપાશે, જ્યારે પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ 10x10 ફૂટ જગ્યા હોવી જરૂરી છે. મુખ્યપ્રધાને એટલે જ આ યોજનાને ગણાવી છે ક્રાંતિકારી પગલું. હું એમ માનું છું કે એક મોટું ક્રાંતિકારી પગલું સરકાર ભરી રહી છે અને એન્વાયરમેન્ટ, ખેડૂતોને બધી પડતી મુશ્કેલીઓ દૂર થાય, સરકાર પણ સરળ વ્યવસ્થાઓ કરે અને આપણે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશાના અલગ અલગ પગલામાંનું આજનું આ એક પગલું છે. હવે ખેડૂતોને સવાલ થશે કે સોલાર પેનલથી અમને શું ફાયદો, તો જાણી લો કે પહેલા તો સોલાર પેનલ લગાડવાથી ખેડૂતોને મળશે વીજ બિલમાં રાહત, ઉપરાંત વધારાની વીજળી સરકારને વેચીને ખેડૂતો એક્સ્ટ્રા આવક પણ ઊભી કરી શકશે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળી ન મળતી હોવાથી ખેડૂતો પરેશાન છે, પણ સોલાર પેનલ લગાવવાથી ખેડૂતોને 12 કલાક વીજળી મળશે. 35% રકમની જે લોન ખેડૂત વતી સરકાર લેશે તેની ચૂકવણી બાદ સોલાર પેનલની માલિકી ખેડૂતોની થઈ જશે. આ સોલાર સિસ્ટમની 7 વર્ષની ગેરંટી અને મેન્ટેનન્સની જવાબદારી જે તે એજન્સીઓની રહેશે. ખેતરની જે જગ્યામાં સોલાર પેનલ લગાવવામાં આવી હશે તેની નીચેની જમીનમાં જો ખેડૂત ઈચ્છે તો પાક લઈ શકશે, ઉપરાંત પેનલની ઊંચાઈ પોતાની જરૂરિયાત મુજબ રાખી શકશે. ગાંધીનગરથી હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આગળ વાત કરીશું. રાજ્ય સરકારે જે રીતે ખેડૂતો માટે આ સૂર્ય શક્તિ કિસાન યોજના એટલે કે એસકેવાય સ્કાયની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ યોજનાને ખેડૂતોને દિવસે તારા બતાવનારી ગણાવી. તેમણે કહ્યું કે ખેડૂતોને આશા હતી સરકાર દેવા માફીની જાહેરાત કરશે, પરંતુ તેવી કોઈ જ જાહેરાત ન થતાં ખેડૂતો નિરાશ થયા છે. ના, જાહેર કરી એની સામે વાંધો હોઈ શકે નહીં, પણ જે પ્રજા અને ખેડૂતોની અપેક્ષા હતી એ મુજબની કોઈ પણ જાહેરાત સરકાર કરી શકી નથી. અને સરકાર પાસે ખેડૂતો જે માગણી કરી રહ્યા છે, એ પાક વીમાની વાત હોય, પોષણક્ષમ ભાવની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, કે 16 કલાક દિવસે વીજળી માટેની વાત હોય, આ એક પણ માગણીઓ સરકાર સંતોષવામાં નિષ્ફળ.